ધોરાજીમાં માજી સૈનિકો દ્વારા વિવિધ માંગણીઓ સાથે સ્ટેશન રોડ બગીચા ખાતેથી રેલી કાઢવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા અનામતનો લાભ, જમીન સોંપણી સહિતની અનેક માંગો સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અહેવાલ રશ્મિન ગાંધી, ધોરાજી. અમણીભાઈ ઠુમર, માજી સૈનિક મંડળ, ઉપલેટા, ધોરાજી, કંડોળા, જય જવાન માજી સૈનિક મંડળના પ્રમુખ. આ રેલી અમે સરકારશ્રીને આવેદનપત્ર માટે એટલા માટે કાઢી છે કે માજી સૈનિકોને થતા અન્યાય દૂર કરવા અમારી માગણી સરકારશ્રી પાસે છે. જેના મુદ્દાઓ છે, ઘરથાળ માટે જમીન પ્લોટ આપો, 2 એકર જમીન ખેતી માટે આપવી, 20% સરકારી નોકરીમાં અનામત, માજી સૈનિકોને જે પરમિટનો અન્યાય થાય છે, પરમિટ વિશે જે અત્યારે પરમિટો રિન્યૂ નથી થતી એ વિશે અમે નિવેદન કરી છે કે આ બધી પ્રોબ્લેમો માજી સૈનિક તરીકે દેશની આવડી મોટી સેવા કરીને આવી, જો મોટામાં મોટી સેવા આ સૈનિકો કરીને આવ્યા હોય અને એનો અવાજ જો સરકાર ના સાંભળે તો આ દેશમાં કોઈનો અવાજ સાંભળી ન શકે આ સરકાર. તો સરકારને નમ્ર નિવેદન છે કે આ મુદ્દા ઉપર બહુ ધ્યાન કરી અને મુદ્દાઓ વિશે ધ્યાન કરી. મારું નામ ગમરીત સિવાડા, ધોરાજી, માજી સૈનિક. આજરોજ અમે જે આ રેલી કાઢી છે એ સરકારે જે અમારી જે પરમિટ છે રિન્યૂ જે માર્ચ 1 માર્ચથી બંધ કરી છે, જે અમારી હેલ્થ પરમિટ સરકાર, અમે એ રજૂઆત કરી છે કે સરકાર વહેલી તકે અમારી હેલ્થ પરમિટ ચાલુ કરે અને જે અનામતનો અમને લાભ મળે છે, જે જમીન છે, નોકરીમાં 20% અનામત, અમારા બાળકોને મેડિકલમાં અનામત, જે પૂરા વિશ્વ અને ગુજરાત હિન્દુસ્તાનમાં બધા માજી સૈનિકોને 1% અને 2% અનામત મેડિકલ અને એન્જિનિયરમાં આપે છે, ત્યારે ગુજરાત સરકાર અમારા બાળકોને કોઈ પણ જાતનું અનામતનો લાભ આપતા નથી. એટલે અમારે સરકારને એ કહેવું છે કે અમારા બાળકોને અનામતનો લાભ મળે અને વહેલી તકે આ લાભ ચાલુ કરે. રહી જમીનની વાત, તો જમીન જે છે એ હુકમ કરી દે છે. હુકમ કર્યા પછી 12 વર્ષ થઈ ગયા, આજ તક સરકાર અમને સોંપતી નથી. શું કારણ છે? સરકાર અમને વહેલી તકે જમીનની સોંપણી કરે અને જે માજી સૈનિકોને જમીન નથી મળી એની